કપરાડા વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી જંગ જીતવા માટેની કવાયત હાથ ધરી છે, જેમાં પક્ષના સંગઠનમાં કરવામાં આવેલા ફેરફારના ભાગરૂપે વલસાડ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ તરીકે કપરાડાના દશરથભાઈ કડુ અને ઉપપ્રમુખ તરીકે ધરમસિંહની વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીએ કપરાડા ખાતે યોજેલા એક કાર્યક્રમમાં વલસાડ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ તરીકે દશરથ કડુ અને ધરમસિંહની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનનો વ્યાપ વધે એ ઉદ્દેશ્ય સાથે જ્યારે આજે કપરાડા ખાતે પ્રતિનિધિ આવવાનો થયો છે, એનએસયુઆઈના જિલ્લા કાર્યકારીણીને નવનિયુક્તની નિયુક્તિ કરવાની હોય કે પછી કાર્યકર્તાઓને સંબોધન કરવાનું એ બાબતે આજે આવવાનું થયું છે. એનએસયુઆઈની આવનારા સમયમાં જ્યારે કપરાડા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, વિભાગો અને નૃચાત્વના કારણે ફરીવાર જ્યારે ભેગા ચૂંટણી યોજાવાની છે એવા સંજોગોમાં એનએસયુઆઈ કોંગ્રેસ પક્ષ તરફથી વિદ્યાર્થીઓને લઈ જાય, આગેવાનોને લઈ જાય, યુવાનોને લઈ જાય અને સાચા અર્થમાં જે સમસ્યાઓ છે એમને વાચા આપવાનું કામ કરે અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ ગભાથી ગભો મિલાવીને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કરે અને આવા જે વિભાગો તત્વો છે, નૃચા તત્વો છે, જેમના કારણે પેટા ચૂંટણી યોજાવાની છે એમને તમાચો મારવાનું કામ એ આવનારા સમયમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ અને કરે એવી અપેક્ષા સાથે આજે અહીં આવવાનું થયું છે. પેટા ચૂંટણીમાં એનએસયુઆઈનો કાર્યકર્તા એ સામાન્ય કાર્યકર બની અને કોંગ્રેસ પક્ષ તરફી મતદાન થાય અને સામાન્ય જે ગરીબ મધ્યમ વર્ગ અને જે ગરીબો છે એમના જે વાંચાઓ છે પ્રશ્નો એને આપવાનું કામ કરશે અને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી જીતવાનું કામ કરશે એવી અપેક્ષા સાથે નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક કરવા માટે પ્રથમ વખત અહીં આવવાનું છે. ડિજિટલ ગુજરાતના બણગા ભૂખતી આ રાજ્યની કેન્દ્ર સરકાર કમસે કમ આવા વિસ્તારોમાં આવીને એમને જાણવું જોઈએ કે પહાડી વિસ્તારોમાં વસતા વ્યક્તિઓને જે નેટ અને ઇન્ટરનેટથી કનેક્ટિવ થવામાં ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય છે, એસી ઓફિસમાંથી બેસી અને પોતાના પરિપત્રો જાહેર કરતી આ કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના અધિકારીઓને સમજવાની જરૂર છે કે આવા વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં નેટની કનેક્ટિવિટીની સુવિધા નથી. તો આવા લાખો વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાથી હોય કે પછી ઓનલાઈન શિક્ષણ હોય એમાં નહીં જોડાઈ શકે. એનએસયુઆઈ પ્રથમ દિવસથી જ એનો વિરોધ નોંધાવી રહ્યો છે. જે યુનિવર્સિટીઓ પણ ઓનલાઈન પરીક્ષા અથવા ઓનલાઈન શિક્ષણ આપી રહી છે એનો સંપૂર્ણપણે અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ અને આગામી સમયમાં જે પણ લેવલે એ સડક ઉપર ઉતરવાનું થાય પણ તો પણ અમારી એનએસયુઆઈની ટીમ સંપૂર્ણપણે સજ્જ છે. આજે જે એનએસયુઆઈની અહીંયા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે કપરાડા વિસ્તારની અંદર આખા વલસાડ વિસ્તારની અંદર જે પણ વિદ્યાર્થીઓને અન્યાયો થાય છે, ભરતી પ્રક્રિયા પાર પડતી નથી, એના માટે લૂંટ થતી છે, એના માટે અમે સતત લડીશું ને એનો ન્યાય ન્યાય મળે ત્યાં સુધી રસ્તા પર પણ અમે ઉતરીશું ને ગાંધી માર્ગે ચિંધી અમે ગાંધી ચિંધી માર્ગે અમે આંદોલન કરીશું. સતત આ કપરાડા વિસ્તારની અંદર કે આખા વલસાડની અંદર સતત આ સરકાર કહી રહી છે કે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહી છે પણ ગામડાના વિસ્તારની અને પહાડ વિસ્તારની અંદર સતત એક પણ નેટવર્ક પકડતું નથી અને વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એ બાબતે અમે વધુ ચર્ચા કરીશું અને એના માટે ન્યાય મળે એ માટે અમે સંઘર્ષ કરીશું. કપરાડા તાલુકા માટે સૌથી ગૌરવની વાત એ છે કે જ્યારે જિલ્લા કક્ષાનું પ્રમુખ સ્થાન મળે છે એનએસયુઆઈનું એ આપણા માટે ગૌરવની વાત છે. બીજી એક વાત કરવા માંગુ છું, હું મારાથી દાખલો આપીશ કે કોલેજ કરવા સતત 3 વર્ષ સુધી જીએસ તરીકે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચેરમેન સુધી ઇલેક્શન અને બિનહરીફ તરીકે સુરત યુનિવર્સિટીમાં ચૂંટાયો હતો એ વાત નહીં યાદ કરું. બીજી વાત એ કરવા માંગુ છું કે એનએસયુઆઈની શું કામગીરી છે. ભાઈ શ્રી મહામંત્રીશ્રીએ ઘણી સારી વાતો કરી, એ સમજવું પડે અને જાણવું પડે કે દાખલા તરીકે તાલુકાનો પ્રશ્ન હોય, વિદ્યાર્થીનો પ્રશ્ન હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય ત્યારે એનું આવેદન પત્ર મામલતદારશ્રીને આપવાનું હોય છે. જ્યારે જિલ્લા કક્ષાનો એક વિદ્યાર્થીનો એસટીનો પ્રશ્ન હોય તે એસટીના પ્રશ્નોનું આવેદન પત્ર એસટી વિભાગના વડાને આપવાનું હોય છે. કેટલાક પ્રશ્નો યુનિવર્સિટી કક્ષાના હોય, પ્રાથમિક કોલેજ કક્ષાના હોય તો કોલેજના પ્રિન્સિપલ શ્રી, હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્રી અને કેટલાક પ્રશ્નો એવા હોય કે યુનિવર્સિટી કક્ષાના હોય એ પ્રશ્નો આપણે કલેક્ટર શ્રી મારફતે બી કે રાજ્ય સરકારના કોઈ લગતા સ્કોલરશિપના પ્રશ્નો હોય એવા જે પ્રશ્નો છે એનું આવેદન પત્ર કલેક્ટર શ્રીને આપવાનું હોય છે. એ પણ તમને માર્ગદર્શન આપું છું.